पर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 77મું ભગવાન શ્રીહરિ નાગરોને મળ્યા, પોતાની રૂચિ જણાવી અને શ્રીહરિ દાદાભાઈનો થાળ જમે છે આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। श्री हरि को नागर कहत है काशी जो विश्वनाथ। श्री हरि को नागर कहत है काशी जो विश्वनाथ। तैसे तुमको जान के हम जोरत है हाथ। तैसे तुमको जान के हम जो रत है हाथ। नागरोए भगवान श्रीहरि ने कह्यू, आप काशी विश्वनाथ समान छो। ब्राह्मणों शिवजीना उपासक छे। शिवजीनु एक नाम छे काशी विश्वनाथ। शिवोपासक एवं माने छे के भगवान शिवजी एना हाथ में त्रिशूल छे। त्रिशूलनो वचलो भाग એ વચલા ભાગની ઉપર કાશી આવેલું છે। પ્રલય થશે ત્યારે આખી પૃથ્વીનો વિનાશ થશે, પણ કાશીનો વિનાશ થવાનો નથી, કારણ કે શિવજી પોતાની નગરી કાશીને બચાવી લેશે। આવી માન્યતા કોની છે? શિવજીના ઉપાસકોની છે। વચનામૃતમાં પણ મહારાજેનો ઉલ્લેખ કર્યો, કાશી વિશ્વનાથના ઉપાસકો બ્રાહ્મણો નાગરો ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે, હે પ્રભુ આપ કાશી વિશ્વનાથ સમાન છો એમ સમજીને અમે આપને હાથ જોડીને પગે લાગીએ છીએ। વિશ્વનાથજી મહાદેવ આખા વિશ્વનું ભરણ પોષણ વારંવાર કરે છે। આપ એવા સહુનું ભરણ પોષણ કરનારા છો। બ્રહ્મા આદિ બધા દેવો વિશ્વનાથજીની સેવા કરે છે, સર્વ જગતના તેઓ મુખ્ય કારણ છે એવું સમજીને તત્કાળ તેમના ચરણોમાં તેઓ નમસ્કાર કરે છે। અમારા માટે આપ પણ કાશી વિશ્વનાથ છો। જેનો જે ઉપાસક હોય એને ભગવાન શ્રીહરિ પ્રથમ તેના ઈષ્ટરૂપે દર્શન કરાવતા, પ્રતીતિ કરાવતા। એ રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે। ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું, મુસ્લિમ બિરાદરોને પેગંબર રૂપે મહારાજે દર્શન આપ્યા છે, જૈનોને તીર્થંકર રૂપે મહારાજે દર્શન આપ્યા છે। એવી રીતે દર્શન આપી પ્રથમ એને તીર્થંકર રૂપે પ્રતીતિ કરાવે છે। પહેલાં એને એમ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ કેવા છે, અમારા માટે તીર્થંકર છે, પેગંબર છે। એવી રીતે પ્રતીતિ કરાવી ધીરે ધીરે પછી મહારાજના યોગમાં આવે,
ભક્તિ કરતા થાય, ફરીવાર સમાધિ કરાવે અને સમાધિ દ્વારા મહારાજને તુરંત ચપટીમાં સમજાવી દે, આ તો તીર્થંકર નહીં, આ તો પેગંબર નહીં, આ તો અવતાર નહીં, આ તો દેવ જેવા નહીં, આ તો દેવોના પણ દેવ છે, અવતારના પણ અવતારી છે, ઈશ્વરના પણ ઈશ્વર છે. જૂનાગઢના નાગર બ્રાહ્મણોને આવી રીતે શ્રીજી મહારાજે કાશી વિશ્વનાથની પ્રતીતિ કરાવી. માંગરોળમાં મહારાજે વાવ ખોદાવી, વાવનું પૂર્તકર્મ કરાવ્યું, બ્રાહ્મણો યજ્ઞ કરવા આવ્યા હતા, મહારાજ પૂજન કરવા બેઠા. શ્રીજી મહારાજે બ્રાહ્મણોને ચતુર્ભુજ વિષ્ણુ નારાયણ રૂપે દર્શન આપ્યા. કારણ કે એ બ્રાહ્મણો કેવા હતા? વિષ્ણુના ઉપાસકો. બ્રાહ્મણો મોટા ભાગે જૂના સમયમાં વિષ્ણુ અને શિવના ઉપાસકો હતા, એટલે આપણે ત્યાં બે પરંપરા બ્રાહ્મણોની પહેલેથી રહી છે, શિવકાંચી અને વિષ્ણુકાંચી. દક્ષિણ ભારતના બે મહાન તીર્થો એમાંથી સર્જાયા. ખરેખર ભક્તિનો માર્ગ એ કલ્યાણનો માર્ગ હોય છે, પણ અણસમજણ ભળે છે ને. શિવકાંચી અને વિષ્ણુકાંચી એમાં એટલા મોટા યુદ્ધો થયા, લોહીની નદીઓ વહી, શિવજી અને વિષ્ણુના નામે ઝઘડાઓ થયા. એટલા હદ સુધીના ઝઘડા મહારાજે નીલકંઠવર્ણી રૂપે જોયા. પ્રભુએ નક્કી કર્યું, પંચાયત એટલે પંચદેવોની માન્યતા સ્થાપિત કરી સંપ્રદાયમાં, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર. દેવોને લઈ ઝઘડા કરવા, એકાબીજાની કતલ કરવી, આ ધર્મ નહીં, આ તો ધર્મના નામે મોટો અધર્મ છે. શિક્ષાપત્રીમાં પ્રતિપાદન કર્યું, વિષ્ણુ અને શિવનું એકત્વપણું મહારાજે સ્થાપિત કર્યું, ખબર છે ને. એટલા માટે આવી રીતે મહારાજે પ્રતીતિ કરાવી છે. એ બ્રાહ્મણો હાથ જોડીને સ્તુતિ કરે છે. અમે અમારા ઘરની પત્ની બધા પુત્ર પરિવારને દેશ વિદેશમાં જઈ કમાણી કરીને વારંવાર પાળીએ છીએ, પોછીએ છીએ. હવે એક સરસ વાત શરૂ થાય છે, સાંભળજો. અમે આટલું બધું કરીએ છીએ પ્રભુ, છતાં પરિવારના લોકો અમારાથી વિરુદ્ધ ચાલે છે. કાયમ માટે એક સરખા સાનુકૂળ નથી રહેતા, આ બધાનો અનુભવ હશે. નિષ્કપટ ભાવે બ્રાહ્મણો બુદ્ધિપૂર્વકની વાત કરે છે. એક સરખા કાયમ અનુકૂળ નથી રહેતા, અને બધી પ્રજા રાજા પાસેથી બધી જાતના સુખ અને સગવડતા મેળવે છે, તો પણ તે રાજાને દુઃખ થાય એવું વર્તન પ્રજા જ કરે છે. બ્રાહ્મણો શું કહેવા માગે છે? ભગવાન વિશ્વનાથ જો વરસાદ ન કરે તો આખા જગતનો પ્રલય થઈ જાય, છતાં જગતના લોકો મન ફાવે તેમ વર્તે છે, પરંતુ મહાદેવજી તો પોતાની મોટાઈ સામું જોઈને વરસાદ વરસાવે છે, એવા દયાળુ છે. બ્રાહ્મણો કહેવા માગે છે, પ્રભુ આપની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં. જેમ એક સામાન્ય પરિવારની અંદર એક પરિવારનો મુખ્ય વ્યક્તિ દેશ વિદેશમાં જાય, રાત દિવસ ઉજાગરા કરે, પત્નીને પુત્રનું ભરણ પોષણ કરે, તેમ છતાં જગતમાં વિશ્વાસઘાતની પરંપરા રોજ ચાલે છે. જુઓ છો ને તમે, ચાલે છે ને. રાજા પ્રજાની સુખાકારિતા માટે કેટલો પ્રયત્ન કરે, એની તમામ નાની મોટી સુવિધાઓ પૂરી પાડે, તેમ છતાં પ્રજા એ રાજાનો દ્રોહ કરે છે. આ લોકના દ્રષ્ટાંતો આપ્યા. એવી રીતે પ્રભુ તમે કેટલા દયાળુ છો, તમારી આજ્ઞા કોઈ નથી પાળતા, તેમ છતાં તમે અકારણ કરુણા કરનારા છો. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. શિવજી કે મહાદેવજી તો એમના આસ્થાના કેન્દ્ર છે. એમને અત્યારે શ્રીજી મહારાજમાં કોના દર્શન થાય છે? શિવજીના દર્શન થાય છે, કાશી વિશ્વનાથના દર્શન થાય છે. એટલે નામ કાશી વિશ્વનાથનું છે, પણ વાત કોના વિશે કરે છે? મહારાજ વિશે, કે પ્રભુ તમે આવા છો, તમે તો દયાળુ છો, તમે તો દીનબંધુ છો. ગુરુજી એક સરસ વાત સંભળાવે છે. ઘણી વાર ગુરુજીની અતિ પ્રિય આ વાત છે, કદાચ તમે સાંભળી પણ હશે.
હું ઘણી વાર કથામાં વાત કરું છું કે ભગવાનની કૃપાનો વિચાર આપણે કરવો જોઈએ. કેવી રીતે કરવો જોઈએ? એકવાર આ પ્રયોગ કરજો. ડૉક્ટર આઈ કે વીજળીવાળાએ અમેરિકાની ઘણી બધી સત્ય ઘટનાઓ લખી છે, એમાંની આ એક સત્ય ઘટના છે. કેવી રીતે કૃપાનો વિચાર કરજો? કાગળ અને પેન લઈ એકાંતમાં બેસી મારા ઉપર મહારાજે કેટલી કેટલી કૃપા કરી છે લિસ્ટ ચાલુ કરજો તમે. એક વસ્તુ, મનુષ્યનું શરીર આપ્યું, એમાં પણ હાથ પગ આંખ કાન બધું સરસ આપ્યું. આમાંથી એકાદ લાઈટ બંધ કરી હોત તો બોલો, એકાદ ફ્યુઝ ઉડાડી દીધો હોત તો કેટલી આ નાની કૃપા છે. કહા કહું હરી કરુણા તેરે પશુ મિટાઈ. આપણા નંદ સંતોએ કીર્તનો લખ્યા. ક્યારેક આપણે કલ્પના કરીએ કે આપણને કદાચ ગાય બનાવી હોત અને આજે આ કતલખાનામાં લઈ જાય છે, આપણે તો જોતા હોઈએ ક્યારેક વિડીયોમાં કેવી રીતે એના પગ બાંધી દે, ભઠ્ઠીમાં શેકી નાખે જીવતે જીવતી ગાયને, ખબર છે ને, એનું ચામડું ઉતારી નાખે. કલ્પના ન કરી શકીએ. પશુ મિટાય મનુષ્ય મોહે કેનો. પશુનો દેહ ટાળ્યો અને કયો દેહ આપ્યો? મનુષ્યનો દેહ. અને એમાં પણ ગર્ભવાસની પીડા હતી, ગર્ભવાસની વેદના હતી, એમાં રક્ષા કોણે કરી? કેટલી આપણા નંદ સંતોએ લખેલી કૃતિઓ તમે જુઓ, નિષ્કુળાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય. તમે મહેર કરે મહારાજ સામુ જોયો રે, તે દિનથી સુંદર શ્યામ મન મારું મોહ્યું રે. તમે પશુ પંખીની પેર તે તમે ટાળી રે. અમારા ઉપરથી પશુની પંખીની આ જે યોની હતી એમાં ભટકવાનું હતું, એ દેહ લખ્યા હતા પ્રભુ, એ દેહ ટાળ્યા અને આ મનુષ્યનો દેહ આપ્યો, એમાં સત્સંગના ક્ષેત્રમાં આપ્યો, મોક્ષના પ્રદેશમાં આપ્યો, આવા મોટા સત્પુરુષનો યોગ આપ્યો, આવરોડો સત્સંગનો યોગ આપ્યો. આ બધું શું છે? મહારાજની કૃપા છે. આ બધી આપણે તપ કરવા ગયા હતા, હિમાલયમાં ગયા હતા આપણે, શું આ સત્સંગનો યોગ મળે એટલે કંઈક અનુષ્ઠાન મોટા કર્યા છે? સીસમના ઝાડ ઉપર ઊંધા લટકી, ત્યાં ઋષિકેશમાં સીસમ ઝાડીમાં જોયું હતું ને, ઊંધા લટકી તપ કરતા એવું કર્યું છે આપણે? સોપારી નીચે મૂકી એના ઉપર માથું મૂકી ઊંચા રહેવાનું શીર્ષાસન કરી, સોપારી ઉપર શીર્ષાસન કરીને લોકોએ તપ કર્યું છે, આપણે કર્યું છે એવું? કેવળ કૃપા, ભગવાનની કૃપાનો વિચાર આપણે શરૂ કરીશું ને ત્યારે આપણને ખબર પડશે કેટલી મહારાજની કૃપા. અને એની સામે આપણી અવળાઈનો જો વિચાર કરીએ ને, ગુરુજી એક સરસ વાત સંભળાવે છે. એક રાજા હતો, રાજા અતિ ઉદાર હતો, સાહુકાર હતો, જંગલમાં ગયો, ભૂલો પડ્યો, રખડતા રખડતા રઝળતા રઝળતા પાણી ક્યાં મળશે, અતિશય તરસ લાગી છે, કંઠમાં પ્રાણ આવી ગયો છે. રાજાને એમ થાય છે કે રખેને પાણી વિના મરી તો નહીં જાઉં ને. અને એમાં ભટકતા ભટકતા એ રાજા મનમાં વિચારે છે, જો મને આજે પાણી મળે અને કોઈ મને પાણી પાસે મારું જીવન બચાવી લેશે એને હું 5 ગામ આખા ભેટ આપીશ. આવી પ્રતિજ્ઞા એણે મનોમન કરી લીધી. અને ચારે બાજુ ભટકતા ભટકતા જોવે છે, ઝાડ ઉપર ચડ્યો, કોઈ બાજુ પંખી દેખાય તો એ બાજુ જરૂર પાણી હશે. એક દૂર પંખી ઉડતા જોયા, એ દિશામાં ચાલ્યો ગયો. એક નાનું ખેતર જોયું, ખેતરમાં એક નવયુવાન ખેડૂત ખેતીનું કામ કરે, ખેતર છે એટલે ચોક્કસ ત્યાં તો પાણી હોવું જ જોઈએ. રાજાને આનંદ થયો કે પાણી મને મળશે. ઉતાવળો ઉતાવળો આવે છે, અતિ તરસ્યો છે. આ છોકરાએ, આ નવયુવાને રાજાને પણ જોયો. બોકાની બોકાની રાજાના તો કપડાં જંગલમાં ગયેલો એટલે રાજવાડાના સોનાના ઘરેણા નહોતા, પણ આમ કપડાં બેવા ભારે, કોઈ દરબાર જેવા હતા, ગરાસિયા જેવા.
છોકરાને લાગ્યું કે નક્કી આ કોઈ મોટો માથાભારે ધાડપાડું માણસ લાગે છે, પણ આ છોકરોએ માથાભારે હાકલ મારી, એ શું છે? રાજા વિનમ્ર બની ગયો, કહ્યું, ભાઈ વટે માર્ગું છું, તરસ્યો થયો છું, મને થોડું પાણી આપી દો ને. આ કે નહીં મળે, રાજા કરગરવા લાગ્યો, આજીજી કરવા લાગ્યો. આ કે નહીં મળે, કીધું ને, આ દુનિયામાં આવું છે, તમે ક્યારેક ઢીલા થાવ ને તો સામેવાળો પાછો બહુ વધારે પડતો કડક થઈ જાય. આ પ્રોબ્લેમ બહુ મોટો છે દુનિયામાં. આ દુનિયામાં સીધે રસ્તે, આમ તો બોલાય નહીં પણ આ તો લખનારે લખી દીધું છે એટલે ગાઈએ આપણે, કોઈ મારું ના સમજતા, અમે તો બીજો માલ તમને આપીએ છીએ. આ દુનિયામાં સીધે રસ્તે કોઈની આશા ફળતી નથી, અને કોઈને મૂંડ્યા વિના કોઈને મૂડી મળતી નથી. જગતના કડવા અનુભવો જેને થયા છે, જગત તો ઝેર જ છે, આ તો ડસ્ટબિન જ છે, એમાં મીઠાશ શોધીએ એ આપણી ભૂલ છે, આમાં તો કડવાશ તો પડેલી જ છે. રાજા સરળ છે, વિનમ્ર છે, દીન ભાવે કરગરે છે કે ભાઈ મને પાણી પા. એમાં પાણીની ભંભલી માટલી પડી હશે, રાજાએ જોઈ, રાજા દોડ્યો પકડવા ગયો. આ છોકરો ખેડૂનો એવો બળવાન માથા ભારે છોકરો પણ જંગલમાં તો જ ટક્યો હોય ને, એણે માટલી ચાલી, રાજાને કે પાણી તો નહીં જ આપું, માટલી ખેંચી ફોડી નાખી, પાણી બધું ઢોળાઈ ગયું. રાજા એટલો નિરાશ થઈ ગયો, એટલો નિરાશ થઈ ગયો, ઘોડો લઈને જતો રહ્યો, માંડ માંડ ઘરે પહોંચ્યો, જીવિતો ગયો. રાજા સૂઈ ગયો, આખી રાત એને વિચાર આવ્યા કે મને એક ખોબો પાણી પાયું હોત તેનું શું બગડ હતી માણસનું. એકવાર તો રાજાને એમ થયું એને બોલાવું, પ્રજાની સામે રાયરાય જેવડા ટુકડા કરી નાખો, આટલો બધો ક્રોધ આવ્યો. પણ સૂતા સૂતા રાજા છે, ઉદાર દિલનો છે, ધર્મવાન છે, એને થયું કે એ માણસે નક્કી કર્યું કે મારે પાણી નથી પાવું, તો ભંભલી તોડી નાખી, પાણી ઢોળી નાખ્યું પણ પાણી ન આપ્યું. તો મેં તો મનમાં અનેક વાર સંકલ્પ કર્યો હતો કે આજે જો કોઈ મને મળે અને પાણી પાય, બરાબર, તેને 5 ગામ મારે આપવા છે, ભલે મને પાણી ન પાય પણ મળ્યો તો ખરો ને. તપાસ કરવા માણસોને મોકલ્યા, એને બોલાવ્યો, સભામાં માણસ આવ્યો, ડરતા ડરતા રાજાએ મને કેમ યાદ કર્યો? અને ભરી સભામાં રાજાએ ઊભો કર્યો અને પૂછ્યું, કઈ ઓળખાણ પડે છે? ચાર આંખ ભેગી થઈ, થર થર ધ્રુજવા લાગ્યો, કોણ હતો આ તો? આ ગઈકાલે જેને મેં પાણી ન પાયું, માટલી ફોડી નાખી, આટલી અવળાઈ કરી એ રાજા છે? થર થર ધ્રુજે, હા રાજા, આટલું જ પૂછ્યું, ખાલી ઓળખાણ પડે છે કઈ? રાજા, કે ડરશો નહીં, તમે અમારી બહુ સારી સેવા કરીને એ બદલ અમે, જો આ બધા મારા કારભારીઓ છે ને, જેણે જેણે અમારી સેવા કરી છે, આ રાજ રજવાડાની સેવા કરી છે, એ બધાને કંઈક ઇલકાબ, કંઈક ભેટ સોગાદ આપી છે, આજથી અમે તમને 5 ગામ ભેટમાં આપીએ છીએ. હવે તમે અમારા રાજ્યના કારભારી થયા, 5 ગામની ખંડણી ઉઘરાવવાની, દરબારમાં બેસવાનું, અને રાજવાડ રજવાડાની અંદર કારભારીની અંદર તમારું સ્થાન છે કાયમ માટે. શિલાલેખ, પેલો પત્ર તાંબાના પત્રમાં લેખિત કરાવ્યું, એ ત્રાંબાનું પત્રું તૈયાર ગામના નામ સાથે રાજાએ પેલાને ભેટ આપ્યું. પણ એનું મોઢું એટલું બધું ઉદાસ થઈ ગયેલું, ભેટ તો લઈ લીધી, કારભારી તો બની ગયા, 5 ગામ તો મળ્યા, પછી બધા કારભારીઓ ભેગા થાય, રાજા ન હોય, એકાબીજા વાતો કરે કે મારા બાપુજી રાજા સાથે લડવા ગયા હતા, લડતા લડતા એને પ્રાણ છોડી દીધા, પાછો પગ ન કર્યો, ત્યારે રાજાએ રાજી થઈ એમને 5 ગામ ભેટ આપ્યા હતા. ત્યારે બીજા કારભારી વાત કરે કે હું રાજાજી સાથે ગયો હતો, રાજાના ફલાણા ગામમાં ધીંગાણું હતું, રાજાએ મને ત્યાં મોકલ્યો અને ત્યાં હું ગયો અને શત્રુની સેનાને પાછી ખસેડી એ આખું પરગણું પાછું પ્રાપ્ત કરી લીધું, ત્યારથી રાજાએ મને 10 ગામ ભેટ આપ્યા. પછી બધા કે આ નવા કારભારી છે એને પૂછીએ જરાક કે તમને રાજાએ હમણાં તાજા તાજા 5 ગામ આપ્યા છે, તો તમે એવું કયું પરાક્રમ કર્યું કે રાજાએ તમને 5 ગામ આપ્યા? કયો તો ખરા, શું કે આ માટલી ફોડી નાખી એટલે? ગુરુજી સરસ આ વાત કરે છે, એટલી સરસ આ વાત કરે છે,
જોયુ નહીં કર્તવ્ય અમારું જીવન જાણું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, તમે બિરુદ પાળ્યો તમારું જીવન જાણું છું, તમે તમારું બિરુદ પાડ્યું, અમારું કર્તવ્ય અમે શું કર્યું એ તમે ન જોયું. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે, જાતિ ન જોઈ, કુજાતિ ન જોઈ, કર્મ ન જોયા, કુકર્મ ન જોયા, કશું જોયું નહીં. ભગવાને જો હિસાબ કર્યો હોત ને તો આપણી તો શું દશા થાત. એણે કેવળ શું કર્યું છે, આપણા ઉપર કૃપા કરી છે, કેવળ દયા કરી છે, કેવળ કરુણા કરી છે, અને આપણે શું કર્યું છે, કપટ કર્યું છે, અવળાઈ કરી છે. કેવી જોરદાર વાત. ઇતિહાસમાં રાજાઓ મહારાજાની આ અત્યારે વાત બહુ સરસ આવી, એટલા માટે આપણા દેશની દુર્દશા તમે જુઓ. ગુરુજી ઘણીવાર કથામાં વાત કરે છે, આ તો વાત નીકળી એટલા માટે. રાજા ઈશ્વરનો અંશ છે, પરિવારની મુખ્ય વ્યક્તિ એ ભગવાનનો અંશ છે. લોકો જ્યારે એને માનતા બંધ થાય છે ત્યારે પરિવારની બધી વ્યવસ્થા પૂરી થઈ જાય છે. લોકોની અપેક્ષા એટલી બધી રાજા પાસે હોય છે. આપણા દેશની દુર્દશા તમે જુઓ, બધાને સરકાર પાસે સુવિધા અમેરિકા જેવી જોઈએ છે, અને ટેક્સ ભરવાનો થાય તો, આપવાનું થાય તો, કાયદાનું પાલન કરવાનું થાય તો, બોલો છે કે નહીં? આ અવળાઈ ન કહેવાય, શું કહેવાય? હંમેશા જીવનમાં આ વાત યાદ રાખવા જેવી છે. કોઈ પણ બાબતમાં એક પક્ષે ભૂલ નથી હોતી, બંને પક્ષે જ્યારે ભૂલ થાય ને, કહેવાય છે ભૂલોનો સરવાળો એટલે નિષ્ફળતા. એક ભૂલ ભગવાન માફ કરે છે, બે ભૂલ ભગવાન માફ કરે છે, 99 સુધી ભગવાન માફ કરે છે, આટલા દયાળુ છે. પણ પછી ભૂલ કરવાની આદત પડી ગઈ. પૂજ્યપાદ ગુરુજી અનેક વાર કથામાં વાત કરે છે, ભગવાન ભૂલને માફ કરે છે, ભૂલ કરવાની આદત પડે ને માફ કરતા નથી. ઇતિહાસની આ સત્ય ઘટના. મને નામ ન મળ્યું એટલે હું નામ નથી લેતો, ખાલી આ સત્ય ઘટના છે કે આપણા ઇતિહાસમાં કેવા રાજા મહારાજાઓ થયા છે, કેવી પ્રજાપાલકતા એમાં હતી. પછી ભગવાનની પણ વાતો આપણે સાંભળીએ. ગોંડલના રાજા ભગવતસિંહ બાપુ જેવા ઉદાર દિલના કોઈ રાજા, સાંજનો 5-6 વાગ્યાનો સમય છે, રાજના ઉદ્યાનમાં બગીચામાં થોડા ઘણા પોતાના કારભારીઓ સાથે બેઠા છે. બગીચામાં બેઠા છે, મોટી દિવાલ છે, દિવાલની બહાર રાજમાર્ગ છે. રાજમાર્ગ ઉપરથી કોઈક ગામનો નાનો માણસ નીકળ્યો, એ ભૂખ્યો છે, તરસ્યો છે, એને ખબર નથી અંદર કોણ છે, અંદરવાળાને ખબર નથી બહાર કોણ છે. રાજા ઘેઘૂર ઝાડ નીચે બેઠા છે, ઝાડ છે આંબાનું, આંબા ઉપર સરસ મજાની પાકી કેરી લટકે છે, અને બહારથી નીકળેલા ગામના પેલા વટે માર્ગોએ હાથમાં પથરો લીધો અને આંબાના ઝાડને પથરો માર્યો. પથરો માર્યો, મારતાની સાથે કેરી તો નીચે ન પડી પણ પથ્થર અંદર ગયો અને રાજા બરાબર બેઠેલા રાજાના માથે પથરો વાગ્યો. વાગતાની સાથે હાહાકાર મચ્યો. કારભારીઓ તો બેઠા હતા આસપાસ, બધા દોડ્યા, આ બાજુથી બહાર નીકળ્યા, પેલા માણસને પકડી લીધો. આ માણસને પણ ડર લાગ્યો, મને સૂળીની સજા, ફાંસીની સજા થશે, એની સામે લાવવામાં આવ્યા. પથ્થર તો વાગ્યો જ હતો. આ માણસે માફી માંગી કે મહારાજ, મને ખબર નહોતી કે આપ બેઠા છો, મારી ભૂલ થઈ ગઈ, અપરાધ ક્ષમા કરજો, આપ જે દંડ આપશો હું સ્વીકારી લઈશ. કારભારીઓએ કહ્યું કે આને આવો દંડ આપો, કોઈ કહ્યું આવો દંડ આપો. પણ રાજાના મનમાં વિચાર થયો, આ સત્ય ઘટના છે, રાજાના મનમાં વિચાર થયો, નિર્દોષ માણસ છે, એણે ભલે પથ્થરો માર્યો પણ કેરી માટે પથ્થરો મારેલો. એક ઝાડને પથ્થર મારે તો ઝાડ પણ જો એને મીઠી કેરી આપી શકતું હોય તો મને પથ્થરો માર્યો છે, કંઈ વાંધો નહીં, મારી પ્રજા છે ને, મારી રૈયત છે ને. કારભારીઓ એને સજા આપવા માટે અનેક પ્રકારની ચર્ચા કરતા હતા. રાજાએ કહ્યું આને દંડમાં 2 ગામ ભેટ આપવાના છે. ઇતિહાસની આ સત્ય ઘટના, પથ્થર મારનારને રાજાએ 2 ગામ ભેટ આપ્યા, રાજાનો કારભારી બન્યો. ઇતિહાસમાં બહુ મોટું નામ છે આ કારભારીનું, આ ઘટનાનું હું કહેવા એ માગું છું. રાજા અતિ ઉદાર હોય,
તેમ છતાં પ્રજાના બધા માણસો રાજા સાથે એવી રીતે નથી રહી શકતા. ભગવાન પણ અતિ દયાળુ છે. કેવા દયાળુ છે જુઓ, આ નાગર બ્રાહ્મણો ભગવાનને પ્રાર્થના કરે છે કે લોકો મન ફાવે તેમ વર્તે છે, ભગવાનની આજ્ઞા પાળતા નથી. શું શું કરે છે? ગમે તેવો અધર્મ કરે છે, ભગવાનની નિંદા કરે છે. આવા તો નાસ્તિકો છે, છતાં ભગવાન તેની સામે જોતા નથી અને વરસાદ વરસાવે છે. આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધું કોણ ચલાવે છે? કોણ ચલાવે છે? જો પરમેશ્વર જીવના ગુણ સામે જુએ તો ક્યારેય તેના ઉપર દયા આવે નહીં, કારણ કે એના ગુણ જોવા જેવા જ નથી. બધા જીવોનો સ્વભાવ આવો જ છે. આપણને એમ થાય કે આપણે તો મંદિરમાં બેઠા છીએ, આ બધી બહારની વાત કરે છે. મોટા ભાગના જીવનો સ્વભાવ આવો છે, તેમાં તામસ, રાજસ આદિ માયાના ગુણ ભર્યા જ પડ્યા છે. જીવો ગુણોને અનુસારે કર્મને કરે છે, તેમાં ક્યારેક કંઈક ધર્મનું કામ થઈ આવે. જીવ તો ગુણને આધારે જ કર્મ કરે છે, પરંતુ એમાં ક્યારેક સત્વગુણ વર્તતો હોય અને સારું કામ થઈ જાય, ધર્મનું કામ થઈ જાય, તો તે ધર્મ જીવને સહાયક થાય છે. અજાણતા પણ, ઊંઘમાં પણ તમે સાકર જમો તો કેવી લાગે? કેવી લાગે? ગળી લાગે. ઊંઘમાં અજાણતા પણ તમે અમૃત પીવો તો કેવું લાગે? અમૃત બનાવે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, આ ધર્મ સર્ગની તાકાત એટલી બધી છે કે સ્વલ્પ, અતિ થોડું ઘણું પણ ધર્મનું આચરણ જીવ એકવાર કરે ને, એ ધર્મનું આચરણને મોટા ભય થકી બચાવી શકે છે. રવીન્દ્રનાથ ટાગોરની નાની એવી કવિતા, એક નાનકડો દીવો આખી પૃથ્વીના અંધકારને ચીરી નાખે, બહુ સરસ કવિતા મેં એને ભાવ લખ્યો છે. એક નાનો એવો દીવો, એમાં તાકાત કેટલી છે? આખી પૃથ્વીના અંધકારને ચીરવાની. એમ જીવનો તો સ્વભાવ જ એવો છે, રજોગુણ પ્રધાન, તમોગુણ પ્રધાન, સત્વગુણ પ્રધાન. એમાં ક્યારેક સત્વગુણ હોય, સત્વગુણનો યોગ હોય, કંઈક સારા સંત, સારા ભક્તનો યોગ હોય, એમાં સારું કામ થાય, એ એક સારું કદમ, એક સારું પગલું શું કરે છે? તે ધર્મ જીવને સહાયક થાય છે અને તેને લીધે એ જીવને આપનો યોગ થાય છે. એ સારું કામ કર્યું, ભગવાન કે સંત, એનો યોગ થવાનો. અને જીવ આપના સન્મુખ જેટલા પગલા ચાલે છે, એટલો પાપમાંથી છૂટે છે. એ રીતે જ્યારે પાપોનો નાશ થાય છે ત્યારે તેને આપના ઉપદેશ વચન ગમે છે, અને જ્યારે આપના ઉપદેશ અને વચન જીવને ગમવા લાગે ત્યારે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આખો ક્રમ બતાવ્યો. તમોગુણમાં, રજોગુણમાં ડૂબેલો જીવ, એ ક્યારેક સત્વગુણનો સમય હોય, સારા સંત ભક્તનો યોગ થાય અને એવા સમયમાં સારું કર્મ કરે, એક સારું કામ એના હૃદયને પવિત્ર કરે છે, પછી શું થાય? સંત અને ભક્તનો મહિમા જાગે, એનો યોગ થાય, એની મોટાઈ સમજાય, એનો સમાગમ કરવાની ઈચ્છા થાય. આપણા સત્સંગમાં કેટલી બધી એવી કથા, અજાણે પણ કોઈ કર્મ કર્યું હોય, અજાણતા પણ. કારિયાણીમાં વીરદાસ પટેલ બહુ મોટા હરિભક્ત હતા, અતિ સુખી પણ હતા. કારિયાણીના મહારાજ સમયના મોટા ભક્તમાં માચા ખાચર, વસ્તા ખાચર, એવી જ રીતે વીરદાસ પટેલનું નામ છે. બહુ સ્થિતિવાળા હતા. એકવાર તળાવના કાંઠે સ્નાન કરવા ગયા, સ્નાન કરવા બેઠા છે. ગામનો એક માણસ નીકળ્યો, એણે જોયું, એણે ઘણીવાર સાંભળેલું ભગવાન સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણના સંતો, ભગવાનના ભક્તો, ગામમાં જ રહેવાનું પણ ક્યારેય મહારાજના દર્શન માટે આવેલો નહીં, સાંભળેલું ઘણીવાર, પણ આજે એને અહોભાવ થયો. શું થયું એને? થયું, અરે આપણે તો પાપી, આખી જિંદગી પાપ જ કર્યા છે, આ કેવા સારા ભક્તો, ભગવાનની ભક્તિ કરે છે, આટલા બધા પૈસા આપ્યા છે, આટલો મોટો માણસ છે, છતાં નિર્માની થઈને સેવા કરે છે. કયો ગુણ હતો? કયો ગુણ હતો દાદા? સત્વગુણ વર્તતો હતો. ગામમાં ભગવાન આવ્યા, સંતો આવ્યા, ભાવ ન જાગ્યો. કેમ? રજોગુણ તમો ગુણ હતો. આજે કયો ગુણ હતો? સત્વગુણ હતો. વીરદાસભાઈ તો તળાવમાં નાવા બેઠેલા,
ઉઘાડું શરીર હતું, તળાવમાં સ્નાન કરતા હતા. આ પાછળથી આવ્યો, વિરદાસભાઈ બેઠા હતા ને ત્યાં પાછળ ખંભા ઉપર હાથ મૂક્યા, વિરદાસભાઈ પાછળ જોયું. કેમ ભાઈ? ભગત એક સેવાનો લાભ આપો ને, તમે આવા મોટા ભગત છો, આવી બધી ભક્તિ કરો છો, આજે મારે તમને સ્નાન કરાવવું છે, વાહો ચોળીને તમને નવરાવી દઉં સરસ. તળાવને કાંઠેથી રેતી લીધી, માટી લીધી, વાહે ઘસી આપણે ભગવાનનો અભિષેક કરીએ ને એમ સરસ મજાનો ચોળી, અને ભગત સાથે સત્સંગની વાતો કરતા જાય, મહારાજના મહિમાની વાતો કરતા જાય, ભગતને બરાબર સરસ રીતે નવરાવ્યા. વિરદાસ ભગત પણ બહુ રાજી થયા, છૂટા પડી ગયા. થોડા સમયમાં આ માણસનો અંતકાળ આવ્યો, શ્રીજી મહારાજને તેડવા આવ્યા. પેલો કે તમે કોણ? અમે સ્વામિનારાયણ ભગવાન, પણ મેં તો તમારી ભક્તિ કરી નથી. અમારી ભલે ભક્તિ નથી કરી, પણ અમારા ભક્તની ભક્તિ તો તે કરી છે ને. જોયું, શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુરની કથા આવે છે. અત્યારે આપણી નર્મદા નદી ભરૂચ એ જગ્યાની આ સત્ય ઘટના. વૃત્રાસુર એટલે પૂર્વજન્મના ચિત્રકેતુ મહારાજા હતા, 1 કરોડ પત્ની હતી, 1 કરોડ સ્ત્રીનો એને ત્યાગ કરેલો, મહાન ભગવાનના ભક્ત હતા. કરોડો સ્ત્રીનો ત્યાગ કર્યા પછી છતે દેહે કૈલાસ, સ્વર્ગલોક, સત્યલોક સુધી જતા થયા. એકવાર છતે દેહે સત્યલોકમાં ગયા, એકવાર છતે દેહે કૈલાસમાં ગયા. કૈલાસમાં ગયા એ સમયે શિવજી મા પાર્વતીને ખોળામાં લઈને બેઠેલા, અને ચિત્રકેતુ રાજાના મનમાં ખરાબ સંકલ્પ થયો, અરે આ શિવને આટલી પણ બુદ્ધિ નથી, હું પૃથ્વીનો પામર માણસ, 1 કરોડ પત્ની હતી એનો ત્યાગ મેં કર્યો, અને આ શિવજીનો અવગુણ લીધો. બોલો, કૈલાસમાં જઈને. અને મહાદેવજી તો ત્રિકાળ જ્ઞાની હતા, આવી રીતે અશુભ સંકલ્પ કર્યો, અવગુણ લીધો, અને શાપ આપ્યો કે જા, તું દેવલોકને વિશે વિચારવા લાયક નથી, અસુર લોકને વિશે વિચારવા લાયક છે, માટે અસુર થા. એણે માફી માગી, અમારો શાપ થયો છે, તું અસુર તો થઈશ પણ તારું આ જન્મનું જ્ઞાન જશે નહીં. વચનામૃતમાં મહારાજે બધી વાત કરી છે, તારું જ્ઞાન નહીં જાય, તારા હૃદયમાં ભક્તિના બીજ પડ્યા છે, જશે નહીં. બીજા જન્મે અસુર થયો, વૃત્રાસુર, ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. બહુ લાંબી કથા છે, બરાબર. પછી એ વૃત્રાસુરને ઇન્દ્ર મારે છે, દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બને, અને એનાથી જેનો સંહાર થાય એવું એની પાસે વરદાન હતું. એના હાથ કાપી નાખે છે, એના પગ કાપી નાખે છે, નર્મદાની રેતીમાં પડ્યો પડ્યો એ ભગવાનને પુકારે છે. અસુર શ્રીમદ ભાગવતની પ્રસિદ્ધ સ્તુતિમાં એટલી દિવ્ય એણે સ્તુતિ કરી છે ભગવાનની. ગુણાતાનંદ સ્વામીએ પણ વાતોમાં યાદ કર્યા, ગોપાળાનંદ સ્વામીએ પણ વાતોમાં યાદ કર્યા કે એકવાર શુભ સંસ્કાર પડી જાય છે, પછી ગમે તેવો ખરાબ યોગ થાય તો પણ એ શુભ સંસ્કાર ટળતો નથી. વચનામૃત પ્રથમનું 18મું, ભગવાનની ભક્તિ કરી હશે બરાબર, પછી અશુભ યોગ કરીને અશુભ કર્મમાં ચડી ગયો, પણ એ ગમે ત્યારે રઝળતા રઝળતા કોઈક જન્મે ભક્તિ પાછી ઉગી નીકળશે. કરેલી ભક્તિ ક્યારે નાશ થતી નથી, આટલી બધી તાકાત એમાં છે. તમે આજે મંદિરમાં આવ્યા, મંદિરમાં બેસીને 5 માળા કરી, આ ભક્તિ થઈ. એક નાનું એવું પણ સત્કર્મ કેટલું બળવાન હોય છે. વૃત્રાસુર મરતા મરતા પ્રાર્થના કરે છે ભગવાનને, એ વૃત્રાસુરની સ્તુતિ ભાગવતમાં લખી છે, એની છેલ્લી પ્રાર્થના. એણે ભગવાન પાસે પ્રીતિ માગી, સંસારમાંથી વિરક્તિ માગી, ભગવાનને મળવાનો તલસાટ માગ્યો. એટલા સરસ એના શ્લોક છે. એણે છેલ્લી પ્રાર્થના કરી, પ્રભુ મેં આટલું બધું તમારી પાસે માગ્યું, તમારા ચરણોની પ્રીતિ મને આપો, તમારી પ્રાપ્તિનો તલસાટ મને આપો, જગતમાંથી મને વિરક્તિ આપો, પ્રભુ તમે આ કંઈ નહીં આપો તો પ્રભુ છેલ્લું આટલું તો મને જરૂર આપજો, કે એવી પ્રીતિવાળા, એવા તમારી પ્રાપ્તિના તલસાટવાળા સાચા સંત હોયને એનો મને યોગ આપજો. બસ શું માગ્યું? એવા સાચા સંતનો મને યોગ આપજો, એવા સાચા સંતનો મને સમાગમ આપજો, કારણ કે એવા સાધુના સંગથી પણ જીવ પરમાત્મા સુધી પહોંચે છે. કહેવાનું શું? એક નાનું એવું સત્કર્મ, એ જ ને. વિરદાસભાઈના વાહામાં ચોળી ચોળીને સ્નાન કરાવેલું પેલા માણસે, મહારાજને દર્શન આપે છે. આણે પૂછ્યું તમે કોણ? અમે સ્વામિનારાયણ.
પણ હું તો તમારો ભક્ત નથી, મેં તમારી ભક્તિ કરી નથી. ભાઈ ભલે ભક્તિ ન કરી, અમારા ભક્તની ભક્તિ તે કરી છે ને, માટે અમે તને ધામમાં તેડવા આવ્યા છીએ. શ્રીજી મહારાજ એને ધામમાં લઈ ગયા, પણ મહારાજની એક લીલા એવી છે, એને ધામ બતાવે પણ અંતરમાં વાસના હોય, પંચવિષયની આસક્તિ હોય, એ જીવ ધામમાં ન રહી શકે. એટલે પછી વચ્ચે સિદ્ધિ આવે, સિદ્ધિમાં લોભાય, જ્યાંની વાસના હોય ત્યાં જાય, પણ સત્સંગમાં મહારાજ એને જન્મ આપે, સત્સંગનો એને યોગ આપે, સત્સંગ કરીને નિર્વાસનિક થઈ બરાબર પછી ભગવાનના ધામને એ પામે. પણ કહેવાનું શું, આવી તો કેટલી બધી કથાઓ છે. બરવાળામાં મંદિર છે, મંદિરને લીપવાની જરૂર પડી. ગામમાં એક વૃદ્ધ ડોશીને લીપતા આવડે, એને આંખે દેખાય નહીં પૂરું. વાત કરી કે માળી, મંદિરને લીપવું છે, સારું તમારા જેવું બીજા કોઈને લીપતા નથી આવડતું તો લીપી આપો ને. એ વૃદ્ધ ડોશીએ આંખે દેખાતું ઓછું હોવા છતાં અતિ ભાવથી મંદિર લીપી આપ્યું, અતિ ભાવથી. અને એના બે આના રૂપિયા પણ લીધા એણે. થોડા સમયમાં એનો અંત સમય આવ્યો, મહારાજને તેડવા આવ્યા. ડોશી કહે, મેં તો પૈસા લીધા હતા. ત્યારે ભગવાન સ્વામિયાણ શું બોલ્યા ખબર, ભલે ને પૈસા લીધા પણ ભાવથી તે અમારું મંદિર લીપું ને, વૃદ્ધ અવસ્થા હતી તોય લીપું ને, તને આંખે ઓછું દેખાતું હતું, ગામનું કામ તો તું કરતી જ નહોતી, તોય તને થયું ચાલો ભગવાનનું મંદિર છે ને, છેલ્લે છેલ્લે મારી અવસ્થા થઈ છે ભગવાનના મંદિરને લીપી આપું, આમ તે ભાવથી અહોભાવ રાખીને અમારી સેવા કરીને. બોલો, ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એની ભાવે કરીને સેવા કર્યાનું કેટલું મોટું ફળ છે. મહારાજ એમ કહે છે, ક્યારેક સત્વગુણ વર્તતો હોય ત્યારે કોઈક સારું કર્મ થઈ આવે, એ સારું કર્મ થાય છે એ જીવનું સહાયક બને છે, એટલે કે આત્માને સારા માર્ગે વાળનારું બને છે. ત્યાર પછી કોઈક સંત કે ભક્ત મળે એનો મહિમા સમજાય, મહિમા સમજાય એટલે એનો યોગ થાય, યોગ થાય એટલે ભગવાનની સન્મુખ ચાલે, જેટલો સન્મુખ ચાલે એટલા એના પાપ છૂટે, જેટલા પાપ ઓછા થાય એટલા ભગવાનના વચન એને ગમે, ભગવાનની આજ્ઞા એ પાળી શકે, જેટલી ભગવાનની આજ્ઞા પાળે ત્યાર પછી બધા પાપ એના ટાળે. થઈ ગયો નિર્વાસનિક. આવી રીતે એ નિર્વાસનિક થાય છે. પેલા જૂનાગઢના બુદ્ધિશાળી નાગરો કહે છે, પ્રભુ તે જીવો જ્યાં સુધી આપના વચનથી દૂર રહે છે ત્યાં સુધી પૂરેપૂરા દુઃખને પામે છે. કોણ દુઃખને પામે છે? ભગવાનની આજ્ઞામાં નથી રહેતા. તે ઇતનો તુમ્હારો સંબંધ ભયો જોવો, ઇતનો તુમ્હારો સંબંધ ભયો જોવો, તુમને કૃપા કરે જબ સોવો, તુમને કૃપા કરે જબ સોવો, જન પર સદા કૃપા હે તુમ્હારી, જન પર સદા કૃપા હે તુમ્હારી, જન નહીં જોવત જો વિચારે. જ્યારે આપે કૃપા કરી ત્યારે અમને આટલો આપનો યોગ થયો. લોકોના ઉપર આપની કૃપા તો હંમેશા છે જ, પણ લોકો તે વિચારી જોતા નથી. ભગવાનની કૃપા સૂર્યના કિરણ જેવી છે, સૂર્યના કિરણ પૃથ્વીના ખૂણા ખૂણામાં છે, ભગવાનની કૃપા એકે એક જીવ ઉપર છે. નારાયણ મામા ઘણીવાર કહેતા, ભગવાનની કૃપા મેળવવી અઘરી નથી, ભગવાનની કૃપા તો બધાને મળેલી જ છે, ભગવાનની કૃપા પચાવવી અઘરી છે. શું કહેતા? પચાવવી અઘરી છે ને ઓળખવી અઘરી છે. આ પૃથ્વી ઉપર જન્મેલા તમામ જીવ પ્રાણી માત્ર ઉપર ભગવાનની કૃપા છે, પણ એ કૃપાને ઓળખનારા કેટલા, એ કૃપાને પચાવનારા કેટલા. કૃપાની પાત્રતા મેળવવી. શું? સૂર્યના કિરણો તો કાળી જમીનમાં પણ પડે છે, દેખાવાના ત્યાં નહીં દેખાય, ઉજળું પાત્ર હશે, સ્વચ્છ પાણી હશે તો જ ત્યાં સૂર્યના કિરણો દેખાશે. એમ ભગવાનની કૃપાની પાત્રતા મળવીને એ બહુ મોટી વસ્તુ છે. સારંગપુરનું વચનામૃત 11મું આપણે એકવાર યુવાનો સાથે વાંચેલું, ભગવાનની કૃપાનો પાત્ર કોણ બને? વચનામૃતમાં મહારાજે કહ્યું છે, પુરુષાર્થે કરીને કેટલું થાય, કૃપાથી કેટલું થાય, એનું વર્ણન કરતા કરતા ભગવાનની કૃપા ક્યારે થાય અને કોના માથે થાય એ મહારાજે વાત કરી છે. વાંચજો. જ્યારે આપે કૃપા કરી ત્યારે અમને આટલો યોગ થયો છે. લોકોના ઉપર આપની કૃપા તો હંમેશા છે, પણ લોકો તે વિચારીને જોતા નથી. મનુષ્યને જેવો પેટ ભરવાનો ખપ છે તેવો ખપ આપનો નથી, માટે પેટ જ આપને પામવામાં
બધાને અંતરાયરૂપ થાય છે, અર્થાત પેટ ભરવાની ચિંતામાં આપની ભક્તિ નથી કરી શકતા, તેથી આપને નથી પામી શકતા. જો પેટ ન હોય તો મનુષ્ય જડ થઈ જાય, કહેતા સારું મોડું કંઈ કરે જ નહીં. ભગવાને નાનું એવું પેટ બનાવ્યું છે, પેટ ભરવામાં બીજા કેટલાના પેટ માણસ ફોડી પણ નાખે છે. આવી રીતે નાગર બ્રાહ્મણોએ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી. નાગર બ્રાહ્મણોની પ્રાર્થના પછી શ્રીજી મહારાજ ત્રણ વાત કરે છે. કેટલી વાત? હવે ત્રણ વાત આપણે સાંભળવા માટે 3 મિનિટ તો ચાલે જ નહીં દાદા. હું છે ને આજે આખો દિવસ, કારણ કે આજે પૂજ્યપાદ ગુરુજી પધારવાના હતા અને ગુરુજીની યાત્રા એમાં રૂકાવટ આવી, અહીંયા ન્યૂજર્સીમાં ઘણો બધો સ્નો પડ્યો, એરપોર્ટ બંધ છે, ફ્લાઇટો બધી કેન્સલ થઈ, એટલે પૂજ્ય ગુરુજી આજે નથી આવી શક્યા. હવે ગુરુજીની નેક્સ્ટ ફ્લાઇટ 24મી તારીખે સવારે 8:15 નેવાર્ક એરપોર્ટ પર ગુરુજી ઉતરવાના છે. આપણો સમયો 23 તારીખે શરૂ થશે. તો વિષય વિચારતો હતો કે કોઈક સારા વિષય ઉપર કથા કરીએ, બહુ વિચાર્યું મેં, પણ કોઈ એવો સારો સચોટ, કારણ કે વિષય વિચારવો ત્યાર પછી એને લગતી પ્રસંગો કડીઓ વિચારવી, પછી એ બધો વિચાર ન આવ્યો. સાંજે આ સાગરની કથા વાંચવા બેઠો, એટલી અદ્ભુત મહારાજની આ વાત છે. સાગરની એકે એક વાત કરોડોની કિંમતી મોતી હોય ને એની જેવી બધી વાતો છે. તો આપણે આવતીકાલે પૂજ્યપાદ ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું. પરમ દિવસથી આપણો હરિજયંતિનો સમયો શરૂ થશે. હરિજયંતિના સમયમાં સાગરની આ વાત, શ્રીજી મહારાજે કરેલી ત્રણ વાત, એનું આપણે શ્રવણ કરીશું. બધા ભક્તો મંતવ્ય લખજો, મંતવ્ય આવતીકાલે વાંચીશું. 23, 24, 25 ત્રણ દિવસ તો આપણો સમયો છે, માટે સમયા દરમિયાન આ કથા આપણે પૂરી કરીશું. સુંદર મહારાજની વાત આપણે શ્રવણ કરીશું. બધા ભક્તોને મારી વિનંતી, તમે આટલી સરસ કથા સાંભળો છો, બસ આ કથામાંથી એકાદ નાની વાત પણ જીવનમાં જો આવી જાય ને તો પણ ઘણું કામ થઈ જાય. માટે આ કથા સાંભળ્યા પછી સમજવાની છે, સમજ્યા પછી સ્વીકારવાની, એટલે કે જીવનમાં ઉતારવાની છે. ત્યાં સુધી આપણે મહેનત કરવાની રહેશે. 12 ચોપાઈ સુધીની વાત પૂરી થાય છે. 13મી ચોપાઈ ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું, સાંભળો, તમે બધા બુદ્ધિમાન છો. એક નાની વાત વાંચી દઉં, શ્રીજી મહારાજ કેવી સરસ વાત કરે છે. તમે બધા બુદ્ધિમાન છો, છતાં કહું છું, બુદ્ધિમાન માણસને બહુ ઉપદેશ આપવો જોઈએ નહીં. આ નીતિશાસ્ત્રો કહે છે, કારણ કે પહેલેથી ગણિત ફિક્સ કરીને બેઠા હોય. અને આજના માણસો બધા કેવા છે, એમાં અમેરિકાવાળા તો કેવા છે, વધારે પડતા બુદ્ધિવાળા છે, ડોડાયા કહેવાય ને. શ્રીજી મહારાજ કે તમે બધા બુદ્ધિમાન છો, તમે આટલું બધું કીધું એના ઉપરથી જ લાગે છે કે તમે તો અમારા કરતા વધારે જાણો છો, છતાં કહું છું. આટલી વાતમાં ક્યાં મિસ્ટેક હતી એ મહારાજે એવી જોરદાર પકડી છે, એવી જોરદાર પકડી છે. મહારાજ એમ કહે છે, સત્સંગ વિના ક્યારેય મોક્ષનો અંકુર ફૂટતો નથી. તમે વાત કરી સાચી, પણ તમારી વાતમાં જે વાતનું મૂળ હતું, બિયારણ હતું, એ તો આવ્યું જ નહીં. તમે જમીનમાં બિયારણ નથી નાખ્યું, પછી ગમે એટલી મહેનત કરશો, કસરત કરશો, ઉજાગરા કરશો, પાણી નાખશો, પાક થશે કેમ? સત્સંગ વિના ક્યારેય મોક્ષનો અંકુર ફૂટે નહીં. અનાજને કરોડ વર્ષ સુધી કોઠારમાં ભરી રાખો તો શું એની મેટે અંકુર ફૂટશે? એ તો અનુકૂળ ઋતુ અને અનુકૂળ ભૂમિનો યોગ થયા વિના ક્યારેય અંકુર ફૂટવાનો નથી. મહારાજ એટલી જોરદાર વાત કરે છે. ત્રણ વાત, ત્રણે ત્રણ વાત આપણે 23મી તારીખે શાંતિથી વિચારીને સાંભળીશું. હું પણ થોડું ચિંતન કરી લઉં, 2 દિવસ વિષયને બરાબર પાક્કો કરી લઉં, હોમવર્ક કરીને પછી આપણે કથાનું શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની.